નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અને વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર પ્રકરણ નંબર 1 એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને મિત્રો ભાગ નંબર છે 8. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 7 ની અંદર નિંદણથી રક્ષણ અને લણણી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે નિંદણ કોને કહેવાય, નિંદામણ કોને કહેવાય, બરાબર છે મિત્રો. ત્યાર પછી લણણી કોને કહેવાય, હાર્વેસ્ટર કોને કહેવાય, થ્રેશિંગ પ્રક્રિયા કોને કહેવાય, તો આ બધી જ માહિતી આપણે ભાગ 7 ની અંદર મેળવી ચૂક્યા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણો ભાગ 8 ની અંદર આપણે 1.9 ટોપિક જે આપણને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 11 ઉપર આપેલો છે કે જે સંગ્રહ, હવે સંગ્રહ વિશે આપણે ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો, સંગ્રહ હવે ખેતરની અંદર આપણે પાકનું ઉત્પાદન કર્યું, બરાબર છે. ત્યાર પછી એની લણણી કરી, ત્યારબાદ હવે લણણી કર્યા બાદ આપણે એ પાકનો સંગ્રહ કઈ રીતે કરવો એના વિશેની માહિતી આપણે આ ટોપિકની અંદર જોવાની છે. તો ચાલો જોઈએ મિત્રો આપણે સંગ્રહ વિશે. તો જુઓ મિત્રો પાઠ્યપુસ્તકની અંદર કે ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. હવે આપણે જે કોઈ પણ પાકનું ઉત્પાદન લીધું હોય તો એ પાકનો સંગ્રહ કરવો એ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે. હવે જો કોઈ આપણે ધાન્ય પાક લીધો હોય તો એ ધાન્ય પાકને આપણે જો એને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે. આગળ જોઈએ, જો તાજા કાપેલા પાકના દાણાઓને સુકાવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે. સમજો મિત્રો કે જો આપણે તાજા કાપેલા પાકના દાણાઓને સુકાવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે, જો કોઈ તાજો પાક હોય તો એના જો દાણા હોય છે એ દાણાને સુકાવ્યા વગર જ જો એનો આપણે સંગ્રહ કરી તો શું થશે, તો કે આપણે સુકાવ્યા વગર જ જો સંગ્રહ કરવામાં આવે તો એ બગડી જવાની સંભાવના રહે છે. જો આપણે એ દાણાઓને સુકાવ્યા વગર જ જો એ કોઈ જગ્યાએ આપણે એનો સંગ્રહ કરી દઈએ તો બગડી જવાની સંભાવના વધી જાય છે, અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા એ નષ્ટ થવાની પણ સંભાવના રહે છે, અને બીજાંકુરણ દ્વારા એટલે કે બીજાંકુરણ જે ક્ષમતા છે એને જે ઉગવાની જે ક્ષમતા છે એટલે કે બીજાંકુરણની જે ક્ષમતા છે એ ગુમાવવાની સંભાવના પણ વધી જાય છે. એટલા માટે બીજને આપણે અથવા તો જે પાક છે એ પાકના દાણાઓને સુકાવ્યા પછી જ એનો સંગ્રહ કરવો જોઈએ, સુકાવ્યા વિના એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જો સુકાવ્યા વિના એનો સંગ્રહ કરીએ તો શું થાય, તો કે સુકાવ્યા વિના એનો સંગ્રહ કરવામાં આવે તો એક તો બગડી જવાની સંભાવના રહે છે, ત્યાર પછી બીજાંકુરણની જે ક્ષમતા છે એ ગુમાવાઈ જાય છે, ત્યાર પછી સૂક્ષ્મજીવો દ્વારા એ નષ્ટ પણ થઈ શકે છે. હવે આગળ જોઈએ, એટલે કે અર્થાત એટલે કે સંગ્રહની પહેલા બીજને તાપમાં સુકવવા જરૂરી છે. હવે આપણે કોઈ પણ પાકના જે બીજ હોય એને સંગ્રહ કર્યા પહેલા કોઈ તાપની અંદર આપણે એને સુકવવા જરૂરી છે. આગળ જોઈએ, જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે. સુકવવાથી શું થાય છે, કે સુકવવાથી એ દાણાઓની અંદર જે ભેજ રહેલો હોય છે એની માત્રામાં ઘટાડો થાય છે. તો તેથી જ કીધું છે કે દાણા જે છે એટલે કે બીજ જે છે એને સુકવ્યા પછી જ એનો સંગ્રહ કરવો જોઈએ. આગળ જોઈએ, જેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. સુકવવાથી શું થાય છે, તો કે કીટકો છે, સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા છે, તો આ બધાથી એને રક્ષણ
પ્રાપ્ત થાય છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુના મોટા પીપળાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાઇલોમાં અથવા કોઠારોમાં કરવામાં આવે છે. હવે મોટા ભાગના જે ખેડૂતો છે એ અનાજ એટલે કે બીજ છે એનો સંગ્રહ ક્યાં કરશે? તો કે કોઠારોની અંદર એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, જેથી તેનું ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. હવે કોઠારોમાં સંગ્રહ કરવાથી શું થાય? તો કે ઉંદર અને કીટકોથી એનું શું થાય છે? રક્ષણ થાય છે, જેથી એનો નાશ થાય નહીં. આગળ જોઈએ. લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગમાં કરવામાં આવે છે. મોટા સંગ્રહગૃહમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. તો આ હતી મિત્રો આપણે સંગ્રહ વિશેની ચર્ચા. તો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે છે? તો આ હતી સંગ્રહ વિશેની ચર્ચા. હવેનો પછીનો ટોપિક છે આપણો, કે ટોપિક નંબર 1.10, કે પ્રાણીઓ દ્વારા ખોરાક. એના વિશે આપણે ચર્ચા કરીએ કે પ્રાણીઓ દ્વારા ખોરાક. પ્રાણીઓ દ્વારા ખોરાક. તો જોઈએ મિત્રો કે આ કોષ્ટકને એટલે કે કોષ્ટક તમને જે આપેલું છે પેજ નંબર 12 ઉપર પ્રવૃત્તિ નંબર 1.3 છે, કોષ્ટક જુઓ. કોષ્ટકની અંદર આપેલું છે, તમારી નોટબુકમાં નીચે આપેલ કોષ્ટક બનાવો અને તેને પૂર્ણ કરો. હવે કોષ્ટકની અંદર આપેલું છે ક્રમ, ત્યાર પછી ખોરાક અને સ્ત્રોત. તો પહેલું છે દૂધ. તો દૂધ આપણને કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય? તો દૂધ આપણને ગાય, ભેંસ, બકરી, ઉટડી જેવા પ્રાણીઓમાંથી આપણને દૂધ પ્રાપ્ત થાય છે. તો ત્યાર પછી બીજા ખોરાકના નામ પણ તમારે લખવાના છે, અને એ સ્ત્રોત છે કે એ જે તમે નામ લખેલું છે ખોરાકનું, એ ખોરાક તમને કયા સ્ત્રોતમાંથી મળી આવે છે એ સ્ત્રોત તમારે લખવાનો છે. તો આ કોષ્ટક મિત્રો તમારે હોમવર્કની અંદર ફરજિયાત પૂર્ણ કરવાનું છે. આગળ જોઈએ મિત્રો કે આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પ્રદાન કરે છે. સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. એટલે જો સમુદ્રના કિનારે જે લોકો વસવાટ કરે છે એ ખોરાક તરીકે એનો ઉપયોગ કરશે, તો કે માછલીનો ઉપયોગ કરતા હોય છે. અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો, કે આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કર્યો કે વનસ્પતિ દ્વારા કેવા પ્રકારના ખાદ્ય પદાર્થો આપણને પ્રાપ્ત થતા હોય છે. આગળ જોઈએ કે આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કામાં તબક્કા હોય છે, કે આપણે જોયું કે પાક ઉત્પાદનના અલગ અલગ તબક્કા હોય છે. જેમ કે સૌ પ્રથમ આપણે પાક ઉત્પાદન માટે શું કરવું પડે? તો કે ભૂમિને તૈયાર કરવી પડે. ત્યાર પછી શું કરવું પડે? તો કે વાવણી રોપણી કરવી પડે છે. ત્યાર પછી શું કરવું પડશે? તો આ રીતે અલગ અલગ તબક્કા આપણે આ પાક ઉત્પાદનના આપણે જોયા હતા. તો આપણે આગળ જોઈએ કે બીજની પસંદગી, રોપણી વગેરે આ બધા તબક્કા હતા. તો તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. એટલે કે આપણે ઘરની અંદર જે પ્રાણીઓ પાળીએ છીએ બરાબર છે, એ પ્રાણીઓ માટે ખોરાક, રહેઠાણ આ બધી વસ્તુનું ખૂબ જ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહેવામાં આવે છે. તો આ જ વસ્તુને જ્યારે મોટા પ્રમાણની અંદર કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? પશુપાલન કહેવામાં આવે છે. તો મિત્રો આ હતી પ્રાણીઓની પ્રાણીઓ દ્વારા ખોરાક વિશેની વાત. તો આ પાઠની અંદર આપણે જોયું મિત્રો કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન બરાબર છે. તો આપણે પાક ઉત્પાદન માટે કઈ કઈ રીતે આપણે પાક ઉત્પાદન કરીએ, તો એના તબક્કા વાઇઝ આપણે શું કરીએ છીએ? પાકનું ઉત્પાદન કરીએ છીએ. જેમ કે આપણે જોયું કે સૌ પ્રથમ પાક ઉત્પાદન માટે આપણે શું કરવું જોઈએ? તો કે ભૂમિને તૈયાર કરવી જોઈએ. ત્યાર પછી વાવણી અથવા તો રોપણી કરવી જોઈએ. ત્યાર પછી કૃત્રિમ અથવા તો કુદરતી ખાતર આપવું જોઈએ. ત્યાર પછી સિંચાઈ કરવી જોઈએ. ત્યાર પછી નીંદણથી રક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી પાક પરિપક્વ પાકી જાય ત્યારે એની લણણી કરવી જોઈએ, અને છેલ્લે પાકનો સંગ્રહ કરવો જોઈએ. તો આ બધી ચર્ચા મિત્રો આપણે આ પાઠની અંદર કરી. હવે આગળનો અભ્યાસ એટલે કે આગળનો જે પાઠ હોય
એ આપણે બીજા કોઈ ભાગની અંદર ચર્ચા કરીશું. તો મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. નમસ્કાર.